नमस्कार विद्यार्थी मित्रों, केपी इंस्टिट्यूट में धोरण 12 गणित प्रकरण 1 संबंध अने विधेयों में आप सर्वे विद्यार्थी मित्रों नो हार्दिक स्वागत छे। मित्रों, आ इंस्टिट्यूट नी अंदर मात्र आपणे हाल तुरंत तो गणित नो ज अभ्यासक्रम भणी रह्या छे। मित्रों, 12मा धोरणना गणित नी अंदर आपणे अत्यार सुधीमां बे चेप्टर, ત્રીજું શ્રેણિક અને પાંચમું સાતત્ય અને વિકલનીયતાના વિડિયો મૂકેલા છે। સાથે સાથે પ્રકરણ 1 ની પણ શરૂઆત કરીએ છીએ, કારણ કે 11મા ધોરણની અંદર પણ આ જ પ્રકારનું ચેપ્ટર છે। 11મા ધોરણમાં તમે જે કંઈ કન્ટેન્ટ ભણ્યા છો એ જ કન્ટેન્ટનું થોડુંક આગળનું કન્ટેન્ટ આપણે અહીંયા જોવાનું છે। તો આ વિડિયો જોતા પહેલા 11મા ધોરણની અંદર સંબંધ અને વિધેયનો વિડિયો તમારે અવશ્ય જોઈ લેવો, જેથી કરીને એ બધી જ ડિટેલ ચર્ચા મેં ત્યાં કરી છે એ જ સંબંધની ચર્ચાઓ આપણે આગળ વધારવાની છે। એટલે અહીંયા હું કોઈ પણ બીજી પ્રાથમિક ભૂમિકા કર્યા વગર સીધી જ હું સંબંધની વ્યાખ્યા આપીશ। ચાલો મિત્રો, તો આપણે જોઈએ સંબંધની વ્યાખ્યા। સૌથી પહેલા સંબંધ શું છે? સામાન્ય આપણા વ્યવહારની અંદર પણ સંબંધો છે। પિતા પુત્રનો સંબંધ, માતા પુત્રીનો સંબંધ, પતિ પત્નીનો સંબંધ, મિત્ર મિત્રો વચ્ચેના સંબંધો। તો અહીંયા આગળ આપણે સંબંધની વ્યાખ્યા આપવા માટે બે ભિન્ન અરિક્ત ગણો લઈશું। જો એ અને બી અરિક્ત ગણો હોય, અરિક્ત ગણો હોય તો ગણ એસ ઉપગણ એ ક્રોસ બી માટે એસને એ થી બી પરનો સંબંધ કહેવાય છે। એસને સંબંધ કહેવાય છે। કેમ એસને સંબંધ કહેવાય? કારણ કે એસ એ એ ક્રોસ બી નો ઉપગણ છે। એ અરિક્ત ગણ છે, એમાં કંઈક સભ્યો છે। કયા સભ્યો છે એ મને ખબર નથી, પણ કંઈક સભ્યો છે। બી પણ અરિક્ત ગણ છે, એમાં પણ કંઈક સભ્યો છે। અને એસ એ એ ક્રોસ બીનો ઉપગણ છે, એટલે એના સભ્યો બીના સભ્યોની સાથે જોડાય છે ક્રમયુક્ત જોડ દ્વારા, અને એ જોડાય છે એને આપણે સંબંધ કહીશું। એ કયા નિયમથી જોડાય છે એનું નામ સંબંધ એસ છે। એસ નામના સંબંધથી જોડાય છે, પછી આપણે પરિસ્થિતિ પ્રમાણે એસનું નામ કહીશું। એ સુરેખ સંબંધ છે કે પછી દ્વિઘાત સંબંધ છે કે કોઈ ત્રિકોણમિતિ સંબંધ છે, કયા પ્રકારનો સંબંધ છે એની ચર્ચા આપણે પછી કરીશું। અત્યારે તો વ્યાપક રીતે આપણે આ રીતે વ્યાખ્યા આપીએ, અને આને આપણે સંકેતમાં લખવું હોય તો આ રીતે લખાય। સંકેતમાં એસ બરાબર એવી બધી જ ક્રમયુક્ત જોડ એ બી સદ્ય પહેલો ઘટક એ છે એ ગણ એ માં છે, અને બીજો ઘટક બી છે એ ગણ બી માં છે, અને આ જોડી દઈએ તો આ સંબંધ એસને દર્શાવવાની ગુણધર્મની રીત છે, યાદીની રીત નથી। યાદીની રીત આપણે બનાવશું ત્યારે એના જે ઘટકો બી સાથે જોડાયા એની આપણે યાદી બનાવશું, અને આ વ્યાખ્યા આપ્યા પછી અહીંયા ક્રમયુક્ત જોડ એ બી છે એ બી પરથી સંબંધ એસનો પ્રદેશ અને વિસ્તારની આપણે વાત જોઈએ। તો કોને કહેવાય સંબંધ એસનો પ્રદેશ અને કોને કહેવાય સંબંધ એસનો વિસ્તાર? જો મિત્રો, સંબંધના પ્રદેશની વાત કરું છું। સંબંધ એસ ઉપગણ એ ક્રોસ બી, જ્યારે હું આ લખું છું ત્યારે આની અંદર એ ઇઝ નોટ એમ્પ્ટી સેટ એન્ડ બી ઇઝ નોટ એમ્પ્ટી સેટ, એટલે કે એ ખાલી ગણ નથી, બી ખાલી ગણ નથી, આની અંદર અભિપ્રેત છે। અભિપ્રેત છે મતલબ આની અંદર સમાહિત છે, એ દરેક વખતે આપણે લખવાની જરૂર નથી। માટે એસનો પ્રદેશ, એસના પ્રદેશ, પ્રદેશને આપણે ડોમેન કહીએ, તો ડોમેન અને એની નીચે હું એસ લખું છું જે સંબંધ છે તે, ડોમેન ઓફ એસ ઇક્વલ ટુ એવા બધા જ એ સદ્ય
એબી નામની જોડ એ ક્રોસ બી માં છે અને પહેલો ઘટક એ એ માં છે અને બીજો ઘટક બી છે એ બી માં છે. તો આ વ્યાખ્યા થઈ સંબંધના પ્રદેશની. અને આ જ રીતે આપણે સંબંધના વિસ્તારની વાત કરીએ. સંબંધનો વિસ્તાર મતલબ કે સંબંધ ક્યાં સુધી વિસ્તરિત થયેલો છે, કેટલા ભાગમાં, એની ચર્ચા આપણે કરીએ. તો આને આજ લખીએ આપણે સંબંધ એસ ઉપગણ એ ક્રોસ બી માટે એસ નો વિસ્તાર રેન્જ આર એસ, રેન્જ ઓફ એસ અને કહેવાય ડોમેન ઓફ એસ અને કહેવાય રેન્જ ઓફ એસ ઇક્વલ ટુ એવા બધા જ ઘટકો બી સદેટ એ બી નામની જોડ એ ક્રોસ બી માં હોય. એ બી નામની જોડ એ ક્રોસ બી માં નહીં, એ ક્રોસ બી માં નહીં, એસ માં હોય. અહીંયા મેં એક ભૂલ કરી છે, આ ભૂલ સુધારી લઈએ. એ બી નામની જોડ એસ માં હોય, સંબંધમાં હોવી જોઈએ. એ બી નામની જોડ સંબંધમાં હોય અને એ બિલોંગ્સ ટુ એ અને બી બિલોંગ્સ ટુ બી. તો અહીંયા આગળ આ બે વ્યાખ્યાઓ આપણી જોઈએ. અને ત્રીજી બાબતની આપણે વાત એ કરવી છે કે આ જે સંબંધ એસ છે એ અને બી બે ગણ આપેલા હોય તો આપેલા ગણ એ અને બી માટે આવા કુલ કેટલા સંબંધો બને એની એક આપણે નોંધ તરીકે હું અહીંયા વાત કરી દઉં તમને. તો નોંધ અહીંયા હું નોંધી દઉં છું. નોંધ જો નંબર ઓફ એ ઇક્વલ ટુ એન, એટલે કે ગણ એ માં એન સભ્યો હોય અને નંબર ઓફ બી ઇક્વલ ટુ એમ હોય, બરાબર, એ માં એન સભ્યો અને બી માં એમ સભ્યો હોય તો નંબર ઓફ એ ક્રોસ બી ઇક્વલ ટુ નંબર ઓફ એ ઇન્ટુ નંબર ઓફ બી, એટલે આ થશે એન એમ. એટલે કે એ ક્રોસ બી માં એન એમ સભ્યો છે તો એ ક્રોસ બી ના ઉપગણને આપણે સંબંધ કહીએ છીએ. તો એ ક્રોસ બી ને કેટલા ઉપગણ હશે તો બે ની એન એમ જેટલા ઘાત થાય એટલા સભ્યો છે. તેથી એ ક્રોસ બી માં, એ ક્રોસ બી માં એન એમ સભ્યો હોવાથી એ થી બી પરના, એ થી બી પરના કુલ 2nm સંબંધો બને, કેટલા સંબંધ બનશે, બે ની nm ઘાત જેટલા સંબંધો બનશે. શા માટે, કારણ કે nm જેટલામાં સભ્યો છે તો એના સભ્યોના આધારે એના કેટલા ઉપગણ બનશે, તો કે બે ની ઘાત, ઘાતમાં સભ્યોની સંખ્યા લેવાની આપણે, તો આટલા ઉપગણ બને. અને દરેક ઉપગણને તો સંબંધ કહેવાય છે એટલે આટલા સંબંધો બનશે. તો આટલી આ ચર્ચા કર્યા પછી આપણે સંબંધની એક બીજી વ્યાખ્યા આપી છે. અહીંયા તમે વ્યાખ્યા આપી છે એ થી બી પરના સંબંધની, પણ હંમેશા એ થી બી પરના સંબંધની જ ચર્ચા હોય એવું જરૂરી નથી. પારિવારિક સંબંધો પણ હોય, એક પરિવારને બીજા પરિવાર સાથે સંબંધ હોય, એવી જ રીતને એ અને બી ગણ સાથે સંબંધ હોય, એમ એ ગણના સભ્યોને તેની સાથે, એ ગણના સભ્યોને એ ગણના સભ્યો સાથે જ સંબંધ હોય, તો એ સંબંધને કઈ રીતે વ્યાખ્યાયિત કરવો એ આપણે જોઈએ. જો મિત્રો, આપણે સંબંધની આ જે વ્યાખ્યા જો, એમાં હું એ અને બી અરિક્ત ગણો લીધા, તેના બદલે હું એ એક જ લઉં છું. જો એ અરિક્ત ગણ હોય તો ગણ એસ એ એ ક્રોસ એ નો ઉપગણ હોય, તો એ ક્રોસ એ ના ઉપગણ માટે એસ ને એ થી એ પરનો સંબંધ કહેવાય. અથવા તો એ થી એ પરનો સંબંધ એવું ન કેવું હોય તો ખાલી એટલું કહે એ પરનો, અથવા એ પરનો સંબંધ કહે છે, એ પરનો સંબંધ કહે છે. ઘણી બધી વખત આપણે એ થી એ પરનો સંબંધ કહીએ, અથવા તો સિમ્પલી એ પરનો સંબંધ કહેવાય છે. અને એને સંકેતમાં આપણે લખીએ, અહીંયા એ એમાં છે, બી પણ એમાં જ છે. શા માટે બી એમાં છે, કારણ કે એ ક્રોસ એમાં છે, એસ એ ક્રોસ એનો ઉપગણ, પહેલો ઘટક એનો, બીજો ઘટક પણ એનો, એટલે અહીંયાનો. અને આ રીતે જે સંબંધ વ્યાખ્યાય થઈ હોય તો એનો પ્રદેશ કયો બનશે, તો સંબંધ એસ ઉપગણ એ ક્રોસ એ, તો એસ નો પ્રદેશ આ જ રીતે મળશે. પણ અહીંયા જે બી છે એ
એ એ માં છે, એ જ રીતે વિસ્તાર માટે પણ અહીંયા એ આવશે અને આ જ રીતનું બધું અહીંયા અહીંયા એ આવશે. અને એ જ રીતે નંબર ઓફ એમાં જો એન સભ્યો હોય, આપણી પાસે બી તો છે જ નહીં એટલે આ નથી, તો નંબર ઓફ એ ક્રોસ એ, હવે બી નહીં આવે, નંબર ઓફ એ ક્રોસ એ એટલે નંબર ઓફ એ ઇન્ટુ નંબર ઓફ એ એટલે એન એન એટલે એન સ્ક્વેર, એન ઇન્ટુ એન એટલે એન સ્ક્વેર. તો એ ક્રોસ એમ, એ ક્રોસ એ માં એન સ્ક્વેર સભ્યો છે, એમ સભ્યો હોવાથી એ થી એ પરના અથવા તો એ પરના, એ પરના કુલ ટુ રેઝ ટુ એન સ્ક્વેર સંબંધો બને. તો આ રીતે એ થી બી પરના સંબંધોની વ્યાખ્યા અને એના પ્રદેશ વિસ્તારની વ્યાખ્યા અને કેટલા સંબંધ બને, અને એ પરના સંબંધની વ્યાખ્યા, પ્રદેશ વિસ્તારની વ્યાખ્યા અને કેટલા સંબંધ બને. તો આ બે ચર્ચાઓ મેં કરી, બરાબર છે મિત્રો. આ ચર્ચા પછી આપણે સંબંધના પ્રકારની ચર્ચા કરવાની છે કે કેવા કેવા પ્રકારના સંબંધો હોય. તો હજુ આપણે મિત્રો ત્રણ વ્યાખ્યાઓ આપવાની છે. ઓકે, જો મિત્રો બે વિશિષ્ટ પ્રકારના સંબંધની ચર્ચા આપણે કરી લઈએ. એક છે રિક્ત સંબંધ, મતલબ કે ખાલી સંબંધ, અને બીજો છે સાર્વત્રિક સંબંધ. તો આપણે રિક્ત સંબંધની ચર્ચા કરીએ. પહેલો સંબંધ રિક્ત સંબંધ, રિક્ત સંબંધ આપણે એ ગણ પરના સંબંધ લઈશું તો પણ ચાલશે, અને એ થી બી નો સંબંધ લઈએ તો પણ ચાલશે. એટલે હું એ થી બી નો વ્યાપકતાની દ્રષ્ટિએ લઉં છું. જો એ અને બી અરિક્ત ગણો માટે ગણ એ નો એક પણ સભ્ય ગણ બી ના એક પણ સભ્ય સાથે જોડાય નહીં તો આ પ્રકારના સંબંધને રિક્ત સંબંધ કહે છે, રિક્ત સંબંધ કહે. એનો કોઈ પણ સભ્ય, મતલબ કે એનો એક સભ્ય બી ના કોઈ સભ્ય સાથે જોડાતો નથી એટલે રિક્ત સંબંધ થયો છે. સંકેતમાં ફાઈ વડે દર્શાવાય, સંકેતમાં તેને ફાઈ વડે દર્શાવાય. આમ ફાઈ ઉપગણ એ ક્રોસ બી, અને તેથી ફાઈ એ રિક્ત સંબંધ છે, રિક્ત સંબંધ. જો એ અરિક્ત ગણ નથી, ખાસ ધ્યાન રાખજો, બી પણ અરિક્ત ગણ નથી, એટલે એ ક્રોસ બી માં તો સભ્ય છે, પણ આપણને ખબર છે કે ખાલી ગણ દરેક ગણ નો ઉપગણ છે, તો ખાલી ગણ એ ક્રોસ બી નો પણ ઉપગણ છે. અને આપણે કીધું છે એ ક્રોસ બી ના તમામ ઉપગણને, પ્રત્યેક ઉપગણને સંબંધ કહેવાય, તો ખાલી ગણ પણ એક પ્રકારનો સંબંધ બનશે, અને એ જે સંબંધ બનશે એને કહેવામાં આવે છે રિક્ત સંબંધ. અને બીજી એક સરસ મજાની વ્યાખ્યા છે, એને પણ આપણે વિશિષ્ટ સંબંધમાં મૂકીશું, એને કહીશું સાર્વત્રિક સંબંધ. સાર્વત્રિક સંબંધ અરિક્ત ગણો એ અને બી માટે, અરિક્ત ગણો એ અને બી માટે એ ક્રોસ બી ઉપગણ એ ક્રોસ બી હોવાથી, કારણ કે ગણ પોતે જ પોતાનો ઉપગણ હોય છે, એટલે એ ક્રોસ બી ના બધા જ સભ્યો એ ક્રોસ બી માં હોય જ છે, તેથી હોવાથી એ ક્રોસ બી ને સાર્વત્રિક સંબંધ કહે છે, સાર્વત્રિક સંબંધ કહે છે. એટલે આનો મતલબ શું થાય કે ગણ એ નો પ્રત્યેક સભ્ય ગણ બી ના પ્રત્યેક સભ્ય સાથે જોડાય છે, બરાબર છે, કોઈ જ બાકી નથી, તો આનો પણ બધા સભ્યો આવી જાય છે, આના પણ બધા જ સભ્યો આવી જાય છે, અને આનો પ્રત્યેક સભ્ય આના બધા જ સભ્યો સાથે મારા પરથી જોડાય છે. એ ક્રોસ બી આપણે જ્યારે મેળવશું ત્યારે તમને ખ્યાલ આવશે કે કઈ રીતે બધા જ સભ્યો આવી જાય છે, બરાબર. તો આ બે વ્યાખ્યા, અને આ બે વ્યાખ્યા આપીએ છીએ ત્યારે આની અંદર તો રિક્ત છે, ખાલી ગણ છે, એટલે આમાં તો કાંઈ નથી, પણ અહીંયા એ ક્રોસ બી લઈશું તો ત્યારે આપણો જે પ્રદેશ છે એ ગણ એ પોતે થશે, અને વિસ્તાર ગણ છે એ બી પોતે થશે સાર્વત્રિક ગણ માટે. અહીંયા નોંધવું હોય તો તમારે નોંધ કરી દઈએ આપણે કે સાર્વત્રિક સંબંધ માટે
નોન સાર્વત્રિક સંબંધ માટે ડોમેન ઓફ એ ક્રોસ બી ઇક્વલ ટુ એ અને રેન્જ ઓફ એ ક્રોસ બી ઇક્વલ ટુ બી થાય. ડોમેન એટલે પ્રદેશ, પ્રદેશ એ થશે અને વિસ્તાર એ બી થશે. મતલબ કે બી ના બધા જ ઘટકો એ ક્રોસ બી ના સંબંધમાં ક્યાંક ને ક્યાંક ગોઠવાયેલા છે. તો આવા અને એ પરના સંબંધની વાત હોય તો અહીંયા બી ની જગ્યાએ તમારે એ મૂકવાનો, એ અને એ એવું ન લખાય. એટલે એ અરિક્ત ગણ હોય તો એનો કોઈ પણ સભ્ય એના કોઈ પણ સભ્ય સાથે જોડાતો નથી તો એને રિક્ત સંબંધ કહેવાય. કારણ કે ફાઈ ઉપગણ એ ક્રોસ એ તો પણ કહેવાય. અને એ રીતે એ થી એ અને બી અરિક્ત ગણને બદલે એ ક્રોસ એ ઉપગણ એ ક્રોસ એ છે તો એ પરનો સાર્વત્રિક સંબંધ થાય. ત્યારે અહીંયા એ ક્રોસ એ સાર્વત્રિક સંબંધ બનશે. એટલે એને હું અલગથી નથી લખતો, તમે આમાં બી ની જગ્યાએ એ સમજી અને તમારે એ વાતને સમજી લેવાની છે. ઓકે, તો આટલી વ્યાખ્યા પછી હવે આપણે સંબંધના પ્રકારની ચર્ચા કરી. ચાલો મિત્રો, આપણે સંબંધના પ્રકારોની ચર્ચા કરવાની છે. ત્રણ પ્રકારના સંબંધ છે. સૌથી પહેલો સંબંધ છે સ્વવાચક, બીજો સંબંધ છે સંમિત સંબંધ અને ત્રીજો સંબંધ છે પરંપરિતતાનો નિયમ અથવા તો પરંપરિત સંબંધ. તો ત્રણ પ્રકારના સંબંધમાં એની વ્યાખ્યા આપીએ પહેલા આપણે કોઈ એક સંબંધ લઈએ. કારણ કે સંબંધ જે છે એ સ્વવાચક સંબંધ છે કે સંમિત સંબંધ છે કે પરંપરિત સંબંધ છે એ આપણે એની વ્યાખ્યા આપવાની છે. ઓકે, તો હું એક સંબંધ લઉં છું. અરિક્ત ગણ એ માટે, અહીંયા બે નહીં આવે, એક જ ગણ ઉપર આપણે સંબંધ લેવો. અરિક્ત ગણ માટે સંબંધ એસ ઉપગણ એ ક્રોસ એ નીચેના ત્રણ પ્રકારના સંબંધોમાં વ્યાખ્યાયિત થાય છે. એક જ સંબંધ છે, ત્રણ પ્રકારે હોઈ શકે, સ્વવાચક હોય, સંમિત હોય અથવા પરંપરિત હોય, અને ત્રણ ત્રણ પણ હોય, ત્રણમાંથી કોઈ પણ ન હોય એવું પણ બને. તો એમાં આપણે જોઈએ પહેલો સ્વવાચક સંબંધ. કોને કહેવાય સ્વવાચક સંબંધ? તો એની વ્યાખ્યા આપણે જોઈએ. પ્રત્યેક એક્સ એક્સ બિલોંગ્સ ટુ એ માટે, તમે ગણ એ માંથી બધા જ ઘટકો વારાફરતી લેવાના અને બધા જ ઘટકો માટે એક્સ એક્સ નામની ક્રમયુક્ત જોડ જો બને અને એ જોડ એસ માં હોવી જોઈએ, એક્સ એક્સ બિલોંગ્સ ટુ એસ હોય. અથવા આના માટેનું બીજું એક નોટેશન છે, એક્સ ઇઝ એસ રિલેટેડ એક્સ, આવું થાય. એક્સ 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 અને આ રીતે વંચવાનું, એક્સ ઇઝ એસ રિલેટેડ એક્સ, એટલે કે એક્સ એક્સ નામની જોડ એસ માં છે. આવનો મતલબ આ લખો કે આ લખો, બંનેનો મતલબ એક થાય. જો આવું થાય તો એસ એ પરનો સ્વવાચક સંબંધ કહેવાય, સ્વવાચક સંબંધ કહેવાય. એટલે કે દરેક ઘટક પોતે જ પોતાની સાથે જોડાયેલો હોય એવી તમામ ક્રમયુક્ત જોડ એસમાં હોવી જોઈએ. તમામ પ્રત્યેક એક્સ લેવાનું છે. ધારો કે એમાં ત્રણ ઘટક હોય, 1, 2 અને 3, તો 1, 1, 2, 2, 3, 3, આ ત્રણેય આવી જે જોડ છે 1, 1, 2, 2, 3, 3, એ ત્રણેય જોડ એસમાં હોવી જોઈએ, તો એ સંબંધને સ્વવાચક સંબંધ કહેવાય. ત્યાર પછી બીજો સંબંધ આવે છે સંમિત સંબંધ. સંમિત સંબંધ માટે જે જોડ એસમાં આવેલી છે એની ચર્ચા કરવાની છે. પ્રત્યેક એક્સ વાય નામની જોડ જો એસમાં હોય, પ્રત્યેક એક્સ વાય નામની જોડ એસમાં, એટલે કે એસમાં જે જોડ આવેલી છે એની જ ચર્ચા કરવાની છે. એક્સ વાય નામની જોડ એસમાં હોય તો
yx નામની જોડ પણ આપણને s માં મળે અથવા તો આને આ નોટેશન માં લખવું હોય તો આપણે આ રીતે લખીએ પ્રત્યેક x s રિલેટેડ y ઇમ્પ્લાઇઝ y s રિલેટેડ x આ રીતે આવું થાય તો s એ a પરનો સંમિત સંબંધ કહેવાય સંમિત સંબંધ કહેવાય સંમિત સંબંધ કહેવાય ઓકે અને ત્રીજી વ્યાખ્યા આપણે આપવાની છે પરંપરિત સંબંધ ત્રીજી વ્યાખ્યા પરંપરિત સંબંધ પરંપરિત સંબંધ માટે પણ s માં રહેલી જોડને જ આપણે ધ્યાનમાં લેવાની છે જો પ્રત્યેક xy નામની જોડ s માં હોય અને yz નામની જોડ s માં હોય xy નામની જોડ s માં હોય અને x અને y ની જોડનો બીજો ઘટક y છે અને y થી શરૂ થતી જોડ yz એ પણ s માં હોય તો આ બંને જોડ ભેગી કરવાથી આપણને xz નામની જોડ s માં મળતી હોય આવું થાય અથવા તેને ઉપરના નોટેશનમાં લખવું હોય તો અથવા પ્રત્યેક x s રિલેટેડ y અને y s રિલેટેડ z ઇમ્પ્લાઇઝ ધેટ x s રિલેટેડ z થાય તો s એ a પરનો પરંપરિત સંબંધ કહેવાય છે તો આ રીતે મિત્રો આપણે ત્રણ સંબંધોની વ્યાખ્યા આપી છે અને જો કોઈ સંબંધ s એ આ ત્રણે ત્રણ પ્રકારનો સંબંધ હોય સ્વવાચક પણ હોય સંમિત પણ હોય અને પરંપરિત પણ હોય ત્રણે ત્રણ પ્રકારના નિયમો ત્રણે ત્રણ પ્રકારના આ જે વ્યાખ્યાઓ છે એ વ્યાખ્યાઓ એક જ સંબંધ s માં જોવા મળે તો એવા સંબંધને સામ્ય સંબંધ ઇક્વિવેલન્સ રિલેશન કહેવામાં આવે છે તો છેલ્લી વ્યાખ્યા હું લખું છું સામ્ય સંબંધ અહીં લખું છું સામ્ય સંબંધ જો કોઈ સંબંધ s જો કોઈ સંબંધ s એ સ્વવાચક સંમિત અને પરંપરિત હોય પરંપરિત હોય તો તેને સામ્ય સંબંધ કહેવાય છે સામ્ય સંબંધ કહે છે તો આટલી આ ત્રણ વ્યાખ્યાઓ અને ત્રણેય વ્યાખ્યાઓનું પાલન કરતો સામ્ય સંબંધ આટલી ચર્ચા કરી અને આટલી ચર્ચા પછી હવે આપણે સ્વાધ્યાય 1.1 ના જુદા જુદા દાખલાઓની ચર્ચા કરવાની છે તો જોઈએ મિત્રો સ્વાધ્યાય 1.1 ચાલો મિત્રો સ્વાધ્યાય 1.1 ની અંદર પ્રશ્ન 1 આપણે જોઈએ નીચે આપેલ સંબંધો પૈકી અહીંયા ઘણા બધા ગણો આપ્યા છે મેં એમાંથી પહેલો પ્રશ્ન લીધો છે આપેલા સંબંધો પૈકી તે સ્વવાચક સંમિત અથવા પરંપરિત સંબંધ છે કે નહીં તે નક્કી કરો આપણે પહેલો આપ્યો છે એક સંબંધ r આપ્યો છે અને એ r કયા ગણ ઉપર છે તો કે a ગણ ઉપર ગણ a ની અંદર 14 સંખ્યાઓ લખી છે 1 2 3 પછી ટપકા ટપકા મતલબ કે 4 5 6 7 8 9 10 11 12 આની અંદર છે અને છેલ્લે 13 અને 14 તો આ 14 સંખ્યા પર આપણને સંબંધ આપ્યો છે xy ની જોડ એવી જોડ કે જે જોડમાં 3x - y 0 થાય આ પ્રકારનો આ સંબંધ છે ઓકે તો સંબંધની ચર્ચા આપણે કરીએ સ્વવાચક સંમિત અને પરંપરિત તરીકે એ પહેલા સંબંધને આપણે યાદીની રીતમાં લખવો પડશે અને એની પહેલા આપેલા પ્રશ્નને જવાબ સ્વરૂપે લખવો પડશે એટલે હું અહીંયા જવાબ સ્વરૂપે લખીશ આન્સર આપીશ અહીં ગણ એ ઇક્વલ ટુ 1 2 3 ડોટ ડોટ ડોટ
13, 14 पर संबंध आर बराबर कयो छे तो के एवी तमाम जोड एक्स वाई सद्य 3x माइनस वाई इक्वल टू जीरो अहिया एक्स अने वाई बन्ने क्या छे तो के गण ए मा अहिया लिखू नथी पण आनी अंदर अभिप्रेत छे एवू आपणे समझवानुं तो अहिया आगळ हवे मारे एक्स नी जुदी जुदी एवी किंमत लेवानी के जेथी करीने आपणे वाई नी एवी किंमत मळे के आ सादुरूप जीरो थाय એટલે જો હું x બરાબર 1 લઉં તો અહીંયા 3 એકા 3 થાય તો y ની કિંમત 3 હોય તો 3 માઈનસ 3 0 થાય એટલે x બરાબર 1 ત્યારે y બરાબર 3 થશે આમાં મૂકીને ચેક કરો x બરાબર 1 તો 3 એકા 3 માઈનસ 3 હોય તો 0 થાય અને જો હું અહીંયા 2 લઈશ બરાબર x બરાબર 2 તો 3 2 6 તો 6 માઈનસ 6 ઇક્વલ ટુ 0 તો y 6 થશે x બરાબર હું 3 લઈશ તો 3 તેરી 9 તો અહીંયા y મારે 9 હોવું જોઈએ તો જેની બાદબાકી 0 થાય x બરાબર 4 લઈશું તો 4 તેરી 12 તો y ની કિંમત 12 હોવી જોઈએ અને 5 લઈશ તો 5 તેરી 15 તો y ની કિંમત 15 જોઈએ પણ 15 આપણા ગણમાં જ નથી એટલે આગળ હવે આપણે જઈ શકશું નહીં આટલું જ આવશે બરાબર તો આ r આપણને યાદી સ્વરૂપે મળ્યો અને હવે આપણે આ યાદી બન્યા પછી આ 3 એ 3 परिस्थिति ने જોઈએ શું આ ગણ આર સ્વવાચક છે આ સ્વવાચક સંમિત અને પરંપરિત એક સંબંધના ગુણધર્મો છે એની પ્રોપર્ટીઝ છે પ્રોપર્ટીઝ ઓફ રિલેશન કે એ સ્વવાચક છે કે નહીં તો સ્વવાચક ક્યારે થાય તો કે 1 1 2 2 3 3 4 4 આવી જોડામાં હોવી જોઈએ આમાં નથી અહીં પ્રત્યેક x belongs to a માટે xx belongs to r આ r આપણો સંબંધ છે અને સંબંધની અંદર xx નામની જોડ હોવી જોઈએ xx belongs to r હોય તો r સ્વવાચક કહેવાય સ્વવાચક કહેવાય આ હું વ્યાખ્યા એટલા માટે તમને અત્યારે યાદ દેવડાવું છું એટલે વ્યાખ્યા આ લીટી પરીક્ષામાં લખવી જરૂરી નથી પણ આ હું લીટી અત્યારે એટલા માટે હું લખું છું કે આના આધારે તમે અહીંયા જવાબ આપશો તો જુઓ તમાં 1 1 નામની જોડ છે અહીં 1 બિલોંગ્સ ટુ a માટે 1 1 નામની જોડ r માં નથી 1 1 ઇઝ નોટ બિલોંગ્સ ટુ r અને તેથી r એ સ્વવાચક નથી ઓકે તમને એમ થશે કે આ 2 2 3 3 બીજા કોઈ કેમ નો ચેક કર્યા આ એક જ કેમ ચેક કર્યું કારણ છે અહીંયા શું લખ્યું છે પ્રત્યેક x માટે એટલે કે a ગણમાં આવેલા તમામ સભ્યો માટે આવી જોડ r માં આવવી જોઈએ અને 1 એ a માં છે અને 1 માટેની જોડ જ r માં નથી હવે બીજા માટે હોય તોય ભલે ન હોય તોય ભલે આપણને શું ફેર પડે એટલીસ્ટ એક જોડ તો એવી છે ને કે જે r માં નથી સ્વવાચક નથી એને એનો ગુણધર્મ ગુમાવી સ્વવાચકતાનો ગુણધર્મ સંબંધે ગુમાવી દીધો એ સ્વવાચક નથી ઓકે તો આ રીતે સ્વવાચકની બે ચર્ચા કરી મારે સંમિતની ચર્ચા કરવી છે સંમિતની ચર્ચામાં શું થશે કે 1 3 તમે જુઓ છો r માં છે તો 3 1 આમાં કે છે આપણે શું છે સંમિત માટે તથા પ્રત્યેક xy નામની જોડ r માં હોય તો આપણને ઇમ્પ્લાય ધેટ yx બિલોંગ્સ ટુ r હોવું જોઈએ તો આર સંમિત કહેવાય સંમિત કહેવાય સંમિત સંબંધ લખો તો બી ચાલે અને સંમિત એટલું લખો તો બી ચાલે તો અહીંયા જુઓ અહીં 1 3 નામની જોડ આર માં છે પરંતુ આ જોડના ઘટકોને ઉલટાવી દો આ xy ના ઘટકોને મે ઉલટાવ્યા તો 1 3 ના ઘટકોને ઉલટાવું તો 3 1 નામનો ઘટક છે એ જુઓ તો કે આમાં દેખાય છે આપણને નથી દેખાતો નોટ બિલોંગ્સ ટુ આર તેથી આર સંમિત નથી સંમિત સંબંધ નથી ઓકે તો આર સ્વવાચક નથી આર સંમિત નથી હવે છેલ્લું ચેક કરું છે પરંપરિત છે તો પરંપરિત માટે આપણે જોવાનું 1 અને 3 હવે 3 થી શરૂ થતો ઘટક આમાં ગોતો તો ક્યાં છે આ નથી આ 2 થી થાય આ છે હા 3 થી તો 1 3 અને 3 9
હવે વચ્ચેનો 3 કાઢી નાખો તો 19 નામનો આમાં ઘટક છે કે નથી ઘટક તો આર પરંપરિક પણ નથી મારે બોર્ડ જોઈશે એટલે હું આટલું તમે સમજી લો મારે થોડીક જગ્યા માટે બોર્ડ સાફ કરું છું એટલે આ નીચેનું એટલું હું કાઢી નાખીશ ચાલો તો અહીંયા આગળ આપણે પરંપરિક માટેની ચકાસણી કરીએ શું હોય પરંપરિક માટે હવે પ્રત્યેક એક્સ વાય નામની જોડ આરમાં એક્સ વાય એટલે વાય થી શરૂ થતી જોડ લઈએ આપણે વાય ઝેડ નામની જોડ આરમાં જો આવું હોય તો આના પરથી આવું થાય એક્સ ઝેડ બિલોંગ્સ ટુ આર થાય તો આર પરંપરિત કહેવાય આર પરંપરિત કહેવાય અને આપણે જોઈએ આમાં અહીં 1-3 નામની જોડ આરમાં છે પછી 3-3 શરૂ થતો ઘટક જોઈએ આપણે તો કે 3-9 નામની જોડ આરમાં છે ઇમ્પ્લાય ધેટ 1-9 નામની જોડ તમે જુઓ વચ્ચેનો 3 કાઢ નાખો અહીં મેં વચ્ચેનો વાય કાઢ નાખ્યો છે અને એક્સ અને ઝેડ લીધું છે બરાબર તો એક્સ અને ઝેડ લેવા માટે અહીંયા મારે વાયની જગ્યાએ 3 છે એટલે 1-9 નામની જોડ હું લઉં તો એ આમાં ક્યાંક મને હોવી જોઈએ નથી આમાં નોટ બિલોંગ્સ ટુ આર અને તેથી આર પરંપરિત સંબંધ નથી આમ આખા દાખલાનો આપણે જવાબ લખીએ તો આપેલ સંબંધ આર આપેલ સંબંધ આર એ સ્વવાચક સંમિત કે પરંપરિત નથી સ્વવાચક પણ નથી સંમિત પણ નથી અને પરંપરિત પણ નથી અને આ રીતે આખો પ્રશ્ન આપણો અહીંયા પૂરો થાય ઓકે મિત્રો ચાલો મિત્રો એક્ઝામ્પલ નંબર 2 ઉપર આપણે જઈએ સેમ પહેલો દાખલો હમણાં કર્યો એના જેવો જ છે ત્યાં કોઈ ગણ એ ની અંદર 14 ઘટક આપ્યા હતા અહીંયા આખો પ્રાકૃતિક સંખ્યા ગણ એ આપ્યો છે અને એન ઉપર સંબંધ આર આપ્યો છે એક્સ વાય નામની એવી બધી જોડ કે જે સંબંધમાં જે જોડમાં વાય કલું એક્સ પ્લસ વાય એટલે કે એક્સની અંદર તમે 5 ઉમેરો તો વાય મળે અને એક્સની કિંમત 4 કરતાં નાની લેવાની છે તો પહેલાં આપણે આ આરને યાદીની રીતે લખીએ તો આપણને શું મળશે એક્સની કિંમત 4 કરતાં નાની લેવાની છે અહીંયા હું લખું છું કે અહીં પ્રાકૃતિક સંખ્યાના ગણ એન પર વ્યાખ્યાય સંબંધ આ આટલો આપેલ છે પ્રશ્નને જવાબ સ્વરૂપે લખવાનો પછી આપણે યાદીની રીતે લખીએ એક્સ ની કિંમત 4 કરતાં નાની ને પ્રાકૃતિક સંખ્યા એટલે હું પહેલાં 1 લઉં તો 1માં મારે 5 ઉમેરાય એટલે 1-6 પછી અહીંથી 2 લઉં અને 2માં હું 5 ઉમેરું તો 5 ને 2 7 3 લઉં તો 3 ને 5 8 અને 4 તો લેવાના નથી એટલે આ 3 જ ઘટકો આવશે અને આ બધા ઘટકો માટે તમે જુઓ સ્વવાચક સંમિત અને પરંપરિત ચેક કરો તમને તરત ખબર પડશે કયું થશે અને કયું નહીં તો અહીંયા આગળ હવે હું વ્યાખ્યા નહીં લખું સીધું જ લખીશ અહીં પ્રત્યેક અહીં 1 બિલોંગ્સ ટુ એન માટે 1-1 નોટ બિલોંગ્સ ટુ આર જો 1 પ્રાકૃતિક સંખ્યા છે પ્રાકૃતિક સંખ્યા 1 માટે 1-1 નામની જોડ આરમાં હોવી જોઈએ 1-1, 2-2, 3-3, 4-4, 5-5, 6-6, 7 આવી અનંત જોડો બનશે કારણ કે આખો ગણ એન છે જેટલી જેટલી તમે 100-100 લઈ શકો 100-1, 100-1 બરાબર આવી બધી જોડ તમે લઈ શકો પણ એક માટેની જોડ જ આમાં નથી બીજાની તો ક્યાં ચર્ચા કરવી તેથી આર સ્વવાચક નથી સ્વવાચક નથી બસ આટલું જ લખવાનું પછી બીજું લખવાનું તથા 1-6 નામની જોડારમાં છે 1-6 નામની જોડારમાં છે ઇમ્પ્લાઈડ ધેટ 6-1 નામની જોડ જુઓ તો આરમાં જે આના ક્રમ ઉલટાવવાનો સબમિટ કરીએ ત્યારે શું કરવાનું આપેલી જોડના ઘટકોને ઉલટાવવાનું એક્સ એક્સ ઘટક વાય ઘટક થાય વાય ઘટક એક્સ ઘટક થાય તો 6-1 નામની જોડ આમાં નથી તો નોટ બિલોંગ્સ ટુ આર તેથી આર સંમિત નથી અને ત્રીજું લઈએ પરંપરિત 1-6 6-6 શરૂ થતો આમાં કોઈ ઘટક છે નથી બરાબર તો એની ચર્ચા કરવાનો કોઈ પ્રશ્ન જ નથી 7-થી ઘટક જોઈએ 7-થી શરૂ થતો ઘટક આમાં જે કોઈ X-7 હોય એવો એ પણ નથી X-8 હોય એવો ઘટક છે એ પણ નથી તો પછી પરંપરિકતા ચેક થતી જ નથી અને ચેક નથી થતી એટલે છે
અહીંયા એક લોજિક બહુ વિચારવા દેવું છે મિત્રો. આ પારંપરિક સંબંધ છે, 1 6 નામનો ઘટક આમાં છે, પણ 6 થી શરૂ થતો ઘટક તમે મને આપો, આમાં છે નથી, તમે ઘટક નથી આપી શકતા, તો પછી હું કઈ રીતે કહી શકું કે પારંપરિક નથી? તમે ઘટક આપો અને જો એ ચકાસણી ન થાય તો હું કહીશ કે પારંપરિક નથી, પણ તમે ઘટક નથી આપી શકતા એટલે હું કહીશ કે પારંપરિક છે. તો અહીંયા આગળ અહીં 1 6 બિલોંગ્સ ટુ આર, પણ જેની જેનો પ્રથમ ઘટક 6 હોય તેવી ક્રમયુક્ત જોડ એસમાં નથી, તેથી એસ અહીંયા કંઈક મારે લખવાનું છે ખાલી જગ્યા બિલોંગ્સ ટુ આર. અહીંયા હું આવું લખું છું, જોજો બરાબર કામ, કે 6 ખાલી અહીંયા તમે કોઈ પણ ઘટક મૂકો એ આરમાં છે, કારણ કે 6 થી શરૂ થતો ઘટક જ આમાં નથી આપણને, એટલે 1 6 છે પણ 6 થી શરૂ થતો ઘટક આરમાં છે એવું આપણે માની લઈએ, તો ઇમ્પ્લાઇડ ધેટ 1 ડેશ બિલોંગ્સ ટુ આર. જો તમે મને આવો ઘટક આપો તો હું તમને એમ કહું કે આ છે કે નહીં ચકાસણી માટે, અને નથી કહી શકતો એટલે હું કહીશ કે તેથી આર પારંપરિક છે. અને આ જ રીતે અન્ય ક્રમયુક્ત જોડ માટે ચકાસણી કરી શકાય, અને તેથી આર પારંપરિક છે. તો અહીંયા આગળ આ પ્રશ્નમાં આર સ્વવાચક નથી એ સ્પષ્ટ દેખાય છે, સંમિત નથી એ પણ દેખાય છે, પણ પરંપરિત છે. અહીંયા બહુ વિચિત્ર પ્રકારનું લોજિક છે કે 1 6 અને 6 થી શરૂ થતો ઘટક હોવો જોઈએ, એ ઘટક છે જ નહીં, અને છે જ નહીં એટલે હું ચકાસણી નથી કરી શકતો, અને ચકાસણી નથી કરી શકતો એટલે પરંપરિત છે. એ જ રીતે 2 7 7 થી શરૂ થતા ઘટક નથી, 3 8 8 થી શરૂ થતો ઘટક નથી, એટલે ત્રણે ત્રણ ઘટકને પરંપરિકતા માટે હું ચેક કરી શકતો નથી એટલે એ પરંપરિત છે. આગળના દાખલામાં જોયું તો 1 3 અને 3 9, તો 1 અને 3 3 થી શરૂ થતો ઘટક 9 હતો ત્યાં, અને પછી મેં 1 અને 9 જોયું તો 1 અને 9 સંબંધમાં નહોતું એટલે મેં કીધું એ પરંપરિત નથી, પણ અહીંયા તો ચકાસણી થતી જ નથી, એકેય ઘટક માટે નથી થઈ શકતી એટલા માટે આ પરંપરિત છે. તો આ પ્રશ્નને બરાબર સમજશો તો જ એનો જવાબ તમને સમજ પડશે, અને નહીં તો પછી આ શા માટે પરંપરિત છે એ શા માટે જ રહેશે. ઓકે, ચાલો મિત્રો આપણે ત્રીજા પ્રશ્નની અંદર ચર્ચા જોઈએ. આપણે ગણ આપ્યો છે 1 2 3 4 5 6, આના આ ગણ પર વ્યાખ્યાયિત સંબંધ એક આર, એમાં એવી બધી જોડ એક્સ વાય કે જે જોડમાં વાય એ એક્સ વડે વિભાજ્ય છે, એટલે કે વાયને તમે એક્સ થી ભાગો તો ભાગાકાર થઈ શકે, બરાબર? તો પ્રશ્નને જવાબ સ્વરૂપે લખીએ આપણે, અહીં આને આ આપેલ છે અને આની આપણે યાદી બનાવીએ, તો યાદી શું બનશે? તો કે વાય ભાગ્યા એક્સ થવું જોઈએ, એટલે 1 ભાગ્યા 1 તો થાય, 2 ભાગ્યા 2 પણ થાય, 3 ભાગ્યા 3 પણ થાય, 4 બાય 4, 5 બાય 5, 6 બાય 6, આ બધા ભાગાકાર શક્ય છે. વાય ભાગ્યા એક્સ નો ભાગાકાર થવો જોઈએ, વાયને તમે એક્સ વડે ભાગવા જાઓ તો ભાગાકાર કરતા શેષ શૂન્ય આવવી જોઈએ, તો આ બધા માટે થશે. પછી હવે હું અહીંયા ધારો કે એક્સ બરાબર 2 લઉં, 1 1 2 2 3 3 4 4 5 5 6 6 લઈ લીધું, અને એક્સ બરાબર 1 આવ્યું. હવે વાય બરાબર હું 2 લઉં, એક્સ બરાબર 2, બરાબર? તો 2 વડે મારે ભાગવું છે, તો 2 2 તો આવી ગયું છે, 2 1 નહીં આવે, 2 1 નો તમે વિચાર કરશો, 2 1, આ ધારો કે હું આવું વિચારું 2 1, તો વાય એ એક્સ વડે વિભાજ્ય, તો 1 ભાગ્યા 2 કરો તો 1/2 થાય, 1/2 એ આપણો ઘટક નહીં બને, એ ભાગાકાર નથી થતો, એટલે 2 1 આવશે, 2 2 લીધું ને આપણે, 2 1 નહીં આવે, 2 3 નહીં આવે, 2 4 આવશે, જુઓ તમે 4 ભાગ્યા 2 કરો તો થશે, પછી 2 6 પણ થશે, 2 6 થશે, 6 ભાગ્યા 2 કરો તો 3 થઈ જશે, પછી બીજું કાંઈ નહીં થાય. હવે હું 3 લઉં તો 3 1 નો આવે, 3 1 લઈશ હું તો 1/3 થાય, 3 2 લઈશ
તો ત્રણ દુત્યાંશ થાય, એ નહીં ચાલે. એટલે થ્રી સિક્સ લઉં તો છ ભાગ્યા ત્રણ કરું તો થઈ જાય, થ્રી ફાઈવ પણ નહીં ચાલે. પછી ફોર લઉં તો ફોર ફોર તો આવી ગયું છે, ફોર વન નો ચાલે, ફોર ટુ પણ નો ચાલે. જો હું ફોર ટુ લેવા જાઉં તો મારે બે ભાગ્યા ચાર કરવાનું છે, તો એક દુત્યાંશ થાય એટલે એ ન ચાલે. એટલે ફોર ટુ નો ચાલે, ફોર થ્રી નો ચાલે, ફોર ફોર આપણે અહીંયા આવી ગયું છે, ફોર ફાઈવ નહીં ચાલે, ફોર સિક્સ પણ નહીં ચાલે, ફાઈવ ફાઈવ આવી ગયું છે, ફાઈવમાં નીચેના ઘટક નહીં ચાલે, ફાઈવ સિક્સ નહીં ચાલે, સિક્સ સિક્સ આવી ગયું છે. તો આટલા ઘટકો આપણને થશે, આટલું બનશે આપણને. બરાબર બરાબર બધા ઘટકો ચેક કરજો, ક્યાંય ઘટવું નહીં જોઈએ. વાયામ ભાઈગા એક શ્યામ કરવાનું છે બધી જગ્યાએ, વાયામ ભાઈગા એક શ્યામ. તો આટલું તો થાય, ચાર ભાઈગા બે થાય, છ ભાઈગા બે થાય, છ ભાઈગા ત્રણ થાય, બાકીનું કશું બનતું નથી. હવે આપણે આને ચેક કરો, આ સ્વવાચક છે. તો જુઓ, એ નો પ્રત્યેક ઘટક લેશો તો એક્સ એક્સ નામની જોડામાં છે, વન વન આમાં છે, ટુ ટુ છે, થ્રી થ્રી છે, ફોર ફોર છે, ફાઈવ ફાઈવ છે, સિક્સ સિક્સ છે, એટલે સ્વવાચક થઈ ગયું. સંમિત ચેક કરો, તો આ જે બધા ઘટકો છે ને એને આપણે સંમિત ઘટકોથી ઓળખીશું. સંમિત ઘટક જ્યારે હું કહું ત્યારે બંને ઘટકો, એક્સ ઘટક અને વાય ઘટક બંનેના મૂલ્ય સરખા હોય. તો સંમિત ઘટકો સ્વવાચક હોય એ તો આપણને ખબર જ છે. સ્વવાચક ઘટકો જે છે એ સંમિત પારંપરિક પણ એ બધું થશે. એટલે આટલાની અંદર આપણે સ્વવાચક સંમિત કે પારંપરિક ચેક કરવાની જરૂર નથી, ઈચ્છે જ. હવે મારે જોવાનું છે ટુ ફોર નું ઉલટું કરું તો ફોર ટુ આમાં ક્યાંય નથી, એટલે આ સંમિત નથી. ટુ સિક્સ નું ઉલટું કરું તો સિક્સ ટુ પણ આમાં ક્યાંય નથી, અને થ્રી સિક્સ નું ઉલટું કરું તો સિક્સ થ્રી પણ આમાં ક્યાંય નથી. એટલે આ સંબંધ સંમિત સંબંધ નથી. પારંપરિક મારે ચેક કરવું છે તો દરેક ઘટકને મારે પારંપરિક ચેક કરવા માટે સ્વવાચક ઘટક સાથે હું લઈશ, બરાબર. આને હું સ્વવાચક ઘટકો કહું છું. પોતે પોતાનું પ્રતિબિંબ પાડે છે એને કહેવાય સ્વવાચક ઘટક, અને સ્વવાચક પ્રોપર્ટીના ઘટકો છે એટલે પણ હું એને સ્વવાચક ઘટક કહીશ, બરાબર. આગળ હું બોલ્યો તો સંમિત ઘટક, એ મારાથી ભૂલમાં બોલાયું હતું, આને ખરેખર સ્વવાચક ઘટક કહેવાય. તો સ્વવાચક ઘટક સાથે પારંપરિકતા નહીં ચેક કરવાની, કારણ કે થઈ જ જાય. જો ટુ ફોર અને ફોરથી શરૂ થતો તો ઘટક આ છે, અને એ બેને તમે બાજુ બાજુમાં લખો, ટુ ફોર ફોર ટુ, ટુ ફોર અને ફોર ફોર, તો આ બંને ફોર સરખા છે, એકાદ નાખો તો ટુ ફોર જ વધ્યું, અને ટુ ફોર તો હતું જ, બરાબર. એટલે ટુ ફોરને ચેક કરવાની જરૂર નથી. એ રીતે ટુ સિક્સ ને સિક્સ ટુ, સિક્સ સિક્સ તમે ચેક કરો તો આ સિક્સ સિક્સ નીકળી જાય તો ટુ સિક્સ વધશે, અને થ્રી સિક્સને તમે સિક્સ સિક્સ સાથે લેશો તો સિક્સ સિક્સ નીકળી જાય તો થ્રી સિક્સ વધશે. એટલે આ જે ત્રણ ઘટકો છે એ સ્વવાચક ઘટક નથી, આગળના ઘટકો સ્વવાચક ઘટકો છે. એટલે આ ત્રણ ઘટકોને આમાંના કોઈની સાથે ચેક કરવાની જરૂરિયાત નથી. એ સિવાય તમે ચેક કરો આ ટુ ફોર, આ સિવાયનો બીજો ફોરથી શરૂ થતો ઘટક છે નથી, એટલે એ પારંપરિક છે. છ સિવાયનો બીજો કોઈ ઘટક છે, ટુ સિક્સ એક્સિયામ છ હોય તેવો, આ સિવાયનો બીજો નથી. અને થ્રી સિક્સ એમાં પણ અહીંયા વાયામ છ છે અને બીજાનો એક્સિયામ છ હોય એવો આ એક જ ઘટક છે, એટલે આ પારંપરિક છે, બરાબર. તો માત્ર સંમિત એક જ નથી, સ્વવાચક અને પારંપરિક છે. વર્ણન લખતા આવડશે ને કે લખી દઉં? લખી દઉં, અરે ભગવાન, ચાલો લખો. હા, અહીં પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ એ માટે એક્સ એક્સ બિલોંગ્સ ટુ એ છે, તેથી આર સ્વવાચક સંબંધ છે. ઓકે, અહીંયા તમે એક્સ ની એ માંથી વારાફરતી કિંમત લો, વન મૂકો તો વન વન છે, ટુ મૂકો તો ટુ ટુ છે, થ્રી મૂકો તો થ્રી થ્રી છે, ફોર તો ફોર ફોર છે, ફાઈવ તો ફાઈવ ફાઈવ છે, સિક્સ તો સિક્સ છે, સ્વવાચક છે. હવે આપણે જોઈએ ટુ ફોર બિલોંગ્સ ટુ આર, ઇમ્પ્લાઈઝ ધેટ ફોર ટુ નોટ બિલોંગ્સ ટુ આર. ટુ ફોર તો આરમાં છે પણ એને ઉલટાવું છું તો એ આરમાં નથી, અને તેથી આર સંમિત નથી, સંમિત સંબંધ નથી. અને છેલ્લે પારંપરિક માટે જોઈએ તો પ્રત્યેક એક્સ વાય નામની જોડ આરમાં વાય ઝેડ નામની જોડ આરમાં ઇમ્પ્લાઈઝ એક્સ ઝેડ બિલોંગ્સ ટુ આર છે, તમે ચેક કરી શકો છો, અને તેથી આર એ પારંપરિક છે. ઓકે.
અહીંયા આગળ મેં ચેક કર્યું હતું 2444 તો 24 છે 2666 તો 26 છે 3666 તો 36 છે અને બાકીના બધા ઘટકો તો છે એટલે આર પરંપરી છે આમ આ પ્રશ્નની અંદર આર સ્વવાચક છે સંમિત નથી અને પરંપરી છે ઓકે તો હું માનું છું મેં આટલી ડિસ્કશન કરી તમને સમજ પડી હશે બરાબર છે જો આટલું સમજાયું હોય તો જ આગળના દાખલા ચોથા દાખલા જોવામાં જજો ન સમજાય તો વિડિયોને પાછો પહેલેથી ચેક કરજો પહેલેથી સાંભળજો અને બરાબર સમજજો અને બરાબર સમજાય તો જ આગળ ચોથો દાખલો જોજો ઓકે ચાલો મિત્રો ચોથા પ્રશ્નની અંદર આપણે જોઈએ પૂર્ણાંકોના ગણ જે પર વ્યાખ્યાયિત સંબંધ આર એવી બધી જ ક્રમિક જોડ એક્સ વાય જ્યાં એક્સ માઇનસ વાય પૂર્ણાંક સંખ્યા છે બાદબાકી એક્સ અને વાયની બાદબાકી પૂર્ણાંક સંખ્યા મળે આપણે ખબર છે બે પૂર્ણાંકોની બાદબાકી પૂર્ણાંક જ થાય એટલે આ બધું છે સ્વવાચક છે સંમિત છે પરંપરિત છે બધું છે ઓકે માત્ર આપણે વર્ણન લખવાનું છે કઈ રીતે તો પ્રશ્નને આપણે જવાબ સ્વરૂપે લખીએ અહીં આખું આપેલ છે હવે આપણે સ્વવાચક જોઈએ હવે પ્રત્યેક x x belongs to z માટે x minus x equal to 0 જે પૂર્ણાંક છે x અને x ની બાદબાકી કરો તો પૂર્ણાંક છે અને એનો મતલબ શું થયો કે x x નામની જોડ R માં છે અને ધે ઇમ્પ્લાય ધેટ s એ સ્વવાચક છે s નહીં આપણે R આપ્યું છે R એ સ્વવાચક છે કોઈ પણ તમે પૂર્ણાંક લેશો તમારે અહીંયા બંને ઘટક સરખા રાખવાના અહીંયા 2 લેશો અહીંયા 2 લેશો તો 2 2 તો 2 માઇનસ 2 એટલે 0 3 માઇનસ 3 0 તમે ગમે તે લેશો આ બાદબાકી 0 થશે અને 0 તો પૂર્ણાંક છે એટલે એ વાત સાચી છે એટલે આ x x r માં છે એટલે આ સ્વવાચક છે પતી ગયું હવે પ્રત્યેક x y નામની જોડ આપણે r માંથી લઈએ આ જોડ આપણે r માંથી લઈએ બરાબર તો x y નામની જોડ r માં છે એનો મતલબ શું થયો કે x માઇનસ y પૂર્ણાંક છે x માઇનસ y એ પૂર્ણાંક છે જો અહીંયા મેં યાદીની રીત કેમ નથી બનાવી આ સમજવાની વાત છે આગળના ત્રણ દાખલાઓમાં મેં યાદીની રીત બનાવી અહીંયા યાદી કેમ ન બનાવી કારણ કે આ યાદી અનંત ગણ છે આ યાદી બનાવવી શક્ય નથી કારણ કે આમાં તમે કયા કયા ઘટકો લેશો અને જ્યારે યાદી ન બનતી હોય ત્યારે ગુણધર્મના લીધે જ આપણે આ પ્રશ્નને સોલ્વ કરવાનો છે x માઇનસ y પૂર્ણાંક છે જો x માઇનસ y પૂર્ણાંક હોય તો y માઇનસ x પણ પૂર્ણાંક છે પણ પૂર્ણાંક છે x માઇનસ y પૂર્ણાંક છે તો y માઇનસ x પણ પૂર્ણાંક છે અને y માઇનસ x પૂર્ણાંક છે એનો મતલબ શું થયો yx belongs to r છે અને ઇમ્પ્લાય ધેટ r સંમિત છે r એ સંમિત સંબંધ છે સંબંધ છે અને છેલ્લે આપણે જોઈએ r ની પરંપરિકતા ઓકે તો હવે પ્રત્યેક xy belongs to r yz belongs to r ઇમ્પ્લાય ધેટ xy r માં છે એટલે એનો મતલબ શું થયો x માઇનસ y પૂર્ણાંક છે અને y માઇનસ z r માં છે એનો મતલબ શું થયો તો કે y માઇનસ z પૂર્ણાંક છે હવે આ બંનેનો સરવાળો કરો x માઇનસ આ એક પૂર્ણાંક છે અને આ પણ પૂર્ણાંક છે તો બે પૂર્ણાંકો તમને આપે તો એ બે પૂર્ણાંકોનો સરવાળો પૂર્ણાંક જ થાય તો આ બેનો પૂર્ણાંક સરવાળો કરું તો x માઇનસ y પ્લસ y માઇનસ z ઇમ્પ્લાય ધેટ બરાબર આના બરાબર આનો સરવાળો કરું એટલે y ને y કેન્સલ થાય તો x માઇનસ z જે પૂર્ણાંક છે શા માટે પૂર્ણાંક છે તો કે બે પૂર્ણાંકોનો સરવાળો પૂર્ણાંક જ થાય અને ઇમ્પ્લાય ધેટ xz નામનો ઘટક એ r માં છે xz નામનો ઘટક r માં છે એટલે xy નામનો ઘટક r માં હોય yz નામનો ઘટક r માં હોય અને ગણતરી કરતા જો xz નામનો ઘટક r માં મળતો હોય તો r પરંપરિત છે અને તેથી r એ પરંપરિત
संबंध छे। तो आम आर स्ववाचक छे, सम्मित छे अने परंपरित पण छे, एटले आर साम्य संबंध छे। त्रणे त्रण जो प्रकारना संबंध होय तो ए आर साम्य संबंध कहेवामां आवे छे। ओके मित्रो, तो मानु छू के आ गुणधर्म नी रीते तमने समझ पड़ी गई हशे। चलो मित्रो, तो प्रश्न एक ना पेटा पांचमा नी अंदर आपने कीधु छे, कोई चोक्कस समये कोई एक नगर मां वसता मनुष्यनो गण ए पर व्याख्यायित संबंध आर छे। अहींया गण ए मनुष्यनो गण छे, ए मनुष्यनी अंदर पुरुष स्त्री बाळको बधा आवी जाय। ओके, अहींया पहेलो प्रश्न आपने पूछ्यो छे, आवा छ प्रश्नो छे, ए बी सी डी ई, पांच प्रश्नो छे ચોપડીમાં। એ પાંચમાંનો પહેલો એટલે પેટા પ્રશ્ન એકનો પેટા પાંચનો પેટા એ, અને હજી તમારે બીજા જોવાના છે એટલે કંટાળો નહીં લઈ આવતા, મને કંટાળો આવે છે પણ છતાંય આપણે ભણવું પડશે। ઓકે ચાલો, તો આ સંબંધ આપણે આપ્યો છે, અહીંયા એક્સ અને વાય મનુષ્ય છે, કારણ કે એક્સ અને વાય બંને એ માંથી લીધા છે, એ મનુષ્યનો ગણ છે। તો અહીંયા આપણે આપેલું છે એવું લખીશું, અહીંયા હું લખી દઉં છું, અહીં મનુષ્યો ના ગણ એ પર સંબંધ આર એક્સ વાય સદ્ય એક્સ અને વાય એક જ સ્થળે કામ કરે છે, આવો ગણ છે। આપણે જોવાનું છે આ સ્વવાચક સંમિત અને પરંપરિત માટે, બરાબર। તો પહેલું જોઈએ આપણે, હવે પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ એ માટે, એક્સ બિલોંગ્સ ટુ એ એટલે કોઈક મનુષ્ય એક્સ છે, એ મનુષ્ય માટે આપણે એમ કહીએ કે એક્સ અને એક્સ એક જ સ્થળે કામ કરે, એક્સ અને એક્સ એક જ સ્થળે કામ કરે, એક જ મનુષ્ય છે એક્સ। ધારો કે આની જગ્યાએ એક્સ ની જગ્યાએ કિશોર લેવામાં આવે તો કિશોર અને કિશોર એક જ સ્થળે કામ કરે, જે કિશોરની વાત કરે એ જ કિશોર, હું બીજો કોઈ બાજુમાં રહેતો કિશોર નહીં કે માસીનો દીકરો કિશોર નહીં, કિશોર અને કિશોર એક જ સ્થળે કામ કરે, એ સનાતન સત્ય છે। ઇમ્પ્લાઈડ ધેટ એક્સ એક્સ બિલોંગ્સ ટુ આર થાય, એક્સ એક્સ બિલોંગ્સ ટુ આર થાય, કારણ કે એક્સ અને એક્સ એક જ સ્થળે કામ કરતા હોય છે, અને ઇમ્પ્લાઈડ ધેટ, તેથી આર સ્વવાચક છે, સ્વવાચક છે। ઓકે, પહેલું થયું। હવે પ્રત્યેક એક્સ વાય બિલોંગ્સ ટુ આર, તો આનો અર્થ શું થાય, આ આરમાં હોય એવી એક જોડ લઈ લો, તો આરમાં છે એવી જોડ લઉં એટલે એક્સ વાય વચ્ચે કયો સંબંધ, તો કે એક્સ અને વાય એક જ સ્થળે કામ કરે, ઇમ્પ્લાય ધેટ એક્સ અને વાય એક જ સ્થળે કામ કરે છે। તો આનો મતલબ શું થયો, એક્સ અને વાય એક જ સ્થળે કામ કરે એનો મતલબ શું થાય, વાય અને એક્સ એક જ સ્થળે કામ કરે, વાય અને એક્સ એક જ સ્થળે કામ કરે છે, અને આનો મતલબ શું થશે, તો કે વાય એક્સ નામની જોડ આરમાં છે અને તેથી આર સંમિત છે, સંમિત છે। ઓકે, અને આ જ રીતે આપણે પરંપરિતતાને ચેક કરીએ, તો પહેલા બે સમજી લો, મારે બોર્ડ જોઈશે એટલે હું પછી બોર્ડ ને સાફ કરું છું, તમે સમજી લો। ચાલો મિત્રો, જોઈએ ત્રીજું પરંપરિત માટે, હવે પ્રત્યેક એક્સ વાય બિલોંગ્સ ટુ આર અને વાય એક્સ વાય ઝેડ અને વાય ઝેડ બિલોંગ્સ ટુ આર, તો આનો મતલબ શું થયો, કે એક્સ વાય આરમાં છે એટલે એક્સ અને વાય એક જ સ્થળે કામ કરે છે, એક્સ અને વાય એક જ સ્થળે કામ કરે છે, અને આ અને જે આનો છે, આ એક્સ વાયમાં એક્સ અને વાયનો જે અને છે આનો છે, એટલે આ અને અને ધ્યાન રાખજો બરાબર, અથવા કંઈ બ્રેકેટ કરી દો, એક્સ અને વાય એક જ સ્થળે કામ કરે છે એટલે આના માટે અને આ આના માટે, અને વાય ઝેડ માટે ફરીથી વાય અને ઝેડ લઉં તો વાય અને ઝેડ એક જ સ્થળે કામ કરે છે, વાય અને ઝેડ એક જ સ્થળે કામ કરે છે। ચાલો,
એક્સ જે જગ્યાએ, ધારો કે એક્સ છે એ સુરતમાં કામ કરે છે, તો પછી વાય પણ સુરતમાં કામ કરે, એક્સ અને વાય એક જ સ્થળે કામ કરે છે, અથવા તો કોઈ અંકલેશ્વરની અંદર કોઈ ફેક્ટરીની અંદર કામ કરે છે, એક જ ફેક્ટરીમાં એક જ સ્થળે કામ કરે છે. તો એક્સ જ્યાં કામ કરે ત્યાં વાય કામ કરે છે, અને વાય જે સ્થળે કામ કરે એ સ્થળે એક્સ ઝેડ કામ કરે છે. તો બે વિધાનને ભેગું કરો તો શું બનશે? એક્સ અને ઝેડ એક જ સ્થળે કામ કરે છે. ઇમ્પ્લાય ધેટ એક્સ અને ઝેડ એક જ સ્થળે કામ કરે છે, અને ઇમ્પ્લાય ધેટ એક્સ ઝેડ નામની જોડ આરમાં છે, અને તેથી આર પરંપરિત છે, પરંપરિત છે. ઓકે, તો અહીંયા આર સ્વવાચક છે, સંમિત છે, પરંપરિત છે, એટલે સામ્ય સંબંધ ધરાવે છે. ઓકે, અને આની નીચે બી સી ડી અને ઈ આવા ચાર દાખલા આપ્યા છે, તમારે જાતે ગણવાના છે હોમવર્કમાં. જો તમને ન સમજ પડે તો કોમેન્ટ બોક્સમાં લખજો, અથવા ટેલિગ્રામની અંદર મેસેજ છોડજો. ટેલિગ્રામની લિંક જો તમારી પાસે ન હોય તો આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી એ લિંક ખોલી અને તમે ગ્રુપમાં જોડાઈ શકો છો. ઓકે મિત્રો, તો આ ચર્ચા જો તમને ગમી હોય, મજા આવી હોય, તો લાઇક કરો, તમારા સાથી મિત્રોને શેર કરો, અને તમે આ ચેનલની અંદર નવા હોય અથવા વારંવાર વિડીયો જોતા હોય પણ હજુ સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, તેનું ઓલ ઓપ્શન ક્લિક કરો, જેથી કરીને જ્યારે બી વિડીયો અપલોડ થાય તમને સૌથી પહેલો વિડીયો મળે, અને વિડીયો મળવાથી તમારો અભ્યાસક્રમ રાબેતા મુજબ ચાલે. નિયમિત રીતે કામ કરજો, નોટ્સ તૈયાર કરજો, પરીક્ષાની તૈયારી કરજો. ભલે આપણે ઘરમાં પુરાયા છીએ પણ આપણે ભણવા માટે કોઈ રોકી શકતું નથી. ખૂબ ખૂબ આભાર મિત્રો, ધન્યવાદ.